नमस्कार दर्शक मित्रों, हूँ छू जितेंद्र रानेरा अने हूँ छू गुजरात यूट्यूब चैनल में आज आपनु हार्दिक स्वागत करूँ छू। आप सौ जाणो छो तेम के हाल भगवान शिवनो पवित्र श्रावण मास चाली रह्यो छे अने आ श्रावण मासना आज रविवार पवित्र दिवसे आज एक रक्षाबंधन एटले के भाई बहनों एक अटूट प्रेमनो एक त्यौहार एटले के रक्षाबंधन पावन पर्व। अने आ पावन पर्व निमित्ते आज आपना जे मुख्य हेतु है कि आप धर्म प्रचार माटे एमना रीत रिवाज अने धार्मिक परंपराओं ने जाळवणी माटे आपणे जे आ चेनलना माध्यम थी जे धार्मिक स्थलों की मुलाकात लई अने एना इतिहास विषे आपने जणावीए छीए, तो आवी ज एक श्रेणीना माध्यम थी आज आपणे आवी पहोंच्या छीए जूनागढ़ना आंगणे। अने जूनागढ़मां एम कहेवाय छे कि भगवान स्वामीनारायणे जे मुख्य छ मंदिर बांधेला अने तेमनी जाते पूजा करेली एवामांनुं एक मंदिर एटले के भगवान स्वामीनारायणनुं मंदिर जूनागढ़ खाते काळवा चौकथी तद्दन नजीक जवाहर रोड पासे आवेलुं छे। तो आजे आपणे हूँ छू गुजरात यूट्यूब चेनलना माध्यमथी आ भव्य मंदिरनो इतिहास जाणीशुं अने भगवान स्वामीनारायणना विषे जाणीशुं। तो आवो दर्शक मित्रों, आपणे सौ साथे मळीने भगवान स्वामीनारायणना दर्शन करीए। तो दर्शक मित्रों, आपने सौ जेनी आतुरतापूर्वक राह जोई रह्या हता ए भगवान स्वामीनारायणना दर्शन करवा आपने जई रह्या छीए। आप जोई रह्या छो के मारी पाछळ जे मुख्य एमनी जे दादरो छे, जे सीढ़ी छे, आजे श्रावण मासना पवित्र रक्षाबंधनना दिवसे अहीं लाखों श्रद्धाळुओ तो भगवान स्वामीनारायणना दर्शनों लाभ लेवा माटे अहीं आव्या छे। आप जोई रह्या छो अने अहीं देश विदेशथी दर्शनों लाभ लेवा माटे जे धार्मिक आपणी जे જગ્યા છે એમને એમને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે। તો એવામાંનો આજ એક પવિત્ર અને પાવન દિવસ એટલે કે રક્ષાબંધનના દિવસે આપણે
ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને પાવન થયા. ચાલો મારી સાથે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ દર્શક મિત્રો, હવે આપણે મંદિરના ગર્ભગૃહની એકદમ મંદિરની બાજુમાં જ જે ભગવાન સ્વામિનારાયણના જે ચરણ અહીંયા જે સ્થાપિત કરવામાં આવે છે, ભગવાન કહેવાય છે કે સ્વામિનારાયણના ચરણના અહીંયા દર્શન કરવા માટે અને એમની પ્રદક્ષિણા કરવા માટે દર્શનાર્થીઓ અહીંયા આપ જોઈ રહ્યા છો કે ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોના દર્શન કરી એમની પ્રદક્ષિણા કરીને પાવન થઈ રહ્યા છે એવું અતિ ભવ્ય મંદિર. તો હું છું ગુજરાતની ટીમ વતી, હું આપ સૌને એક નમ્ર આમંત્રણ પણ આપું છું કે જ્યારે પણ સૌરાષ્ટ્ર આવો ને ખાસ તો જૂનાગઢ આવો ત્યારે જવાહર રોડ સ્થિત ભગવાન સ્વામિનારાયણના મંદિરની અવશ્ય મુલાકાત લઈને પાવન થાજો એવી હું આપ સૌને. દર્શક મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ભગવાન સ્વામિનારાયણના મંદિરની બરાબર બાજુમાં આવેલું એક બીજું જ એક અતિ શ્રી મહાપૂજા મંદિર, જ્યાં કહેવાય છે કે ભગવાન ઘનશ્યામ મહારાજ બિરાજે છે જેમને કહેવાય છે. અને આપ જોઈ રહ્યા છો કે આજે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડ્યા છે. આપ જોઈ રહ્યા છો કે શ્રી ઘનશ્યામ મહારાજને દર્શન કરવા માટે ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા હાજર છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે શ્રી ઘનશ્યામ મહારાજનો આ મુખ્ય જગ્યામાં આપણે દર્શન કરી રહ્યા છીએ ભગવાનના. આપણે ભગવાન સ્વામિનારાયણના મુખ્ય મંદિરની અંદર છીએ અને જ્યાં ઘનશ્યામ મહારાજની જે મૂર્તિ બિરાજમાન છે એમાં, અને કહેવાય છે કે ભગવાનની જ્યાં સુખસૈયા છે, આપ નિહાળી રહ્યા છો કે ભગવાન જ્યાં પોઢે છે આરામ કરે છે એવી આ સુખસૈયાના આપ સાક્ષાત દર્શન કરી રહ્યા છો. કારણ કે ભગવાન આ મંદિરની પૂજા કરતા ખુદ ભગવાન સ્વામિનારાયણ અહીંયા આ મંદિરની સ્થાપના કરેલી અને પૂજા પણ તેઓ કરતા, એટલે આ ભગવાનની જે સુખસૈયા કહેવાય છે કે ભગવાન જ્યાં આરામ કરતા એ શયનખંડ આપ જોઈ રહ્યા છો. આપ જોઈ રહ્યા છો ભગવાન જ્યાં પોતે જે સૈયા એટલે કે જે આરામ કરતા સૂતા એ જગ્યા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે જે ભગવાનની જે પૂનમ ભરવા માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે એવી જ આ જગ્યા. અહીંયા પૂનમ ભરવા માટે ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા નીચે અને અહીંયા આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને હસ્તે પધરાવેલ મહાપ્રતાપી સિદ્ધેશ્વર મહાદેવ એ પણ દ્રષ્ટિગોચર થાય છે. તો આ જગ્યાના આ પૂનમ ભરવાના જે આ આપણો જે પરંપરા છે એ વિશે વધુ માહિતી માટે હું આપણી સાથે એક સેવક છે એમને પૂછીશ કે એ આપણને વધુ માહિતી આપશે. આપનું શુભ નામ? રામભાઈ. રામભાઈ, અમને જણાવશો કે અહીંયા જે વ્યવસ્થા છે બધી જે પૂનમ ભરવાની જે આપણે તમે વાત કરી છે એ વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો. અનેક જાતના માણસોના દુઃખ દૂર કરનારા સિદ્ધેશ્વર દાદા છે. આની પૂનમ ભરવાથી અનેક માણસોના દુઃખ દર્દર દૂર થાય એની માન્યતા ઉભરે એવા દાદા પ્રતાપી દેવ છે ભગવાન સ્વામિનારાયણે બાથમાં ઘાલીને આ દેવ પધરાવ્યા. તો આ અહીંયા જગ્યાને જે પૂનમ ભરવાનો છે એનો ખૂબ મોટો મહિમા છે એવું. મોહિમા એનો કોઈ પાર જ નથી, એનો કોઈ વર્ણન ન કોઈ કરી શકે. આ દાદાનો એવો પ્રતાપ છે. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે દાદાનો પ્રતાપ એવો છે કારણ કે ભગવાન સ્વામિનારાયણે ખુદ એમના સ્વહસ્તક અહીંયા જે સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધેશ્વર મહાદેવની જે મૂર્તિની સ્થાપના કરી અને એમની પૂજા કરતા
જે કહેવાય છે કે ભારતભરમાં ફક્ત છ મંદિર એવા છે કે જે ભગવાન સ્વામિનારાયણે ખુદે બાંધાવેલા અને એ મંદિરની પૂજા પણ ખુદ સ્વામિનારાયણ ભગવાન કરતા હોય એવામાંનું એક મંદિર એટલે જૂનાગઢનું જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ ભગવાનનું આ મંદિર. તો આજે આપણે રક્ષાબંધનના પવિત્ર અને પાવન દિવસે આ મંદિરના દર્શન કરી અને પાવન થયા. તો હવે પછીના એપિસોડમાં પણ આવી જ કોઈ ધાર્મિક જગ્યાની આપણે મુલાકાત લઈ એમના દર્શન કરીશું અને એમના ઇતિહાસ વિશે આપને અવગત કરાવશું. તો દર્શક મિત્રો, હવે આપણે એ મુખ્ય મંદિરના જે મુખ્ય ગર્ભગૃહની અંદર જે શ્રી ઘનશ્યામ મહારાજની જે મૂર્તિ બિરાજમાન છે અને એમના આપણે સાક્ષાત દર્શન કરવા જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે મંત્રમુગ્ધ કરી દે એવી સરસ મજાની સુંદર ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજની આ મૂર્તિ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જો કે ભગવાને પોતાના હાથે અહીંયા જે ભગવાન શિવનું આમ કહેવાય છે કે શિવલિંગ જ જોવા મળે છે. તમે તમામ જે ધાર્મિક એમના જે મંદિરોમાં જાઓ છો, દેવાલયોમાં જે ભગવાન શિવની લિંગ સ્વરૂપે એમની પૂજા થાય છે, પણ આ એક જ એવું મંદિર છે અને એમ કહેવાય છે કે આ ભગવાન શ્રી ભોળાનાથ મૂર્તિ સ્વરૂપે બિરાજે છે. આપ જોઈ રહ્યા છો પાર્વતીજી અને ભોળાનાથ જે મૂર્તિ સ્વરૂપે બિરાજે. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે જ આ મૂર્તિ એમને સ્થાપન કરેલું અને એમના પૂજા અર્ચન કરતા એવું આ ભવ્ય અતિ ભવ્ય મંદિર એટલે કે જૂનાગઢનું સ્વામિનારાયણ મંદિર. તો જ્યારે પણ જૂનાગઢ આવો ત્યારે અવશ્ય જવાહર રોડ સ્થિત ભગવાન સ્વામિનારાયણના આ મંદિરની અવશ્ય મુલાકાત લેશો એવું હું ઊંચું ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું. દર્શન કરી રહ્યા છીએ કે હરિકૃષ્ણ મહારાજ અને રાધારમણ દેવના, અને આ મૂર્તિ પણ કહેવાય છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના જાતે જ સ્થાપિત કરી અને એમનું પૂજન કરતા એવા અતિ સુંદર મનમોહક સ્વામિનારાયણ. તો દર્શક મિત્રો, હવે આપણે એ જગ્યા ઉપર આવી ગયા છીએ કે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ખુદ રહેતા હતા એવો શ્રી ભક્તરાજ શ્રી ઝીણાભાઈનો દરબારગઢ. આપ જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર ભગવાન અનેક સંતો મહંતો સાથે બેઠક કરતા, તેમજ અહીંયા ભોજન પણ લેતા અને ઘણા ભક્તોને અહીં મુલાકાત કરતા. આ એ જમાનાનું નકશીકામ, એમના બેનમૂન નકશીકામ તેમજ દરવાજા આપણે જોઈ રહ્યા છીએ. અદ્ભુત સ્વામિનારાયણ વલાકની આ જગ્યા આપ જોઈ રહ્યા છો. એમનો જે દાદરો કહેવાય છે એ પણ દ્રષ્ટિગોચર થાય છે. કહેવાય છે કે શ્રીજી મહારાજે વરજાંગ જાડિયામાં મંદવાડ ગ્રહણ કરેલો, તે પછી આ ગાડામાં બિરાજીને ઉપલેટા પધાર્યા હતા. રસ્તામાં શ્રીજી મહારાજે જણાવ્યું કે આ ગાડું ટૂંકું પડે છે, માટે જ આજ્ઞા પાલક મૂળજી બ્રહ્મચારી તથા હર્ષદ પાર્ષદ ભગુજી ખેંચવા લાગ્યા. પછી શ્રીજી મહારાજે કહે, રાખો અને બરાબર છે, આ પ્રમાણે મનુષ્ય ચરિત્ર કરેલ છે. ત્યાર પછી પંચાળામાં રાસલીલા પ્રસંગે આ ગાડામાં બિરાજી પંચાળા પધાર્યા હતા, ત્યારે આ ગાડામાં લાડુ ભરી અને આ ગાડાની અંદર લાડુ ભરી પંક્તિમાં શ્રીજી મહારાજે સ્વયં પીરસેલા છે. આવું મહાપ્રસાદીનું ગાડું પ્રસાદીની અખંડ સ્મૃતિ રૂપે વિસાવદરના ઠાક અમરસિંહ દેવચંદે સર્વસંત હરિભક્તોને દર્શન માટે સાધુ દેવપ્રસાદજી ગુરુ નારાયણ પ્રસાદજીના મારફત વરજાંગ જાડિયામાંથી અત્રે લાવી આ મંદિરમાં પધરાવ્યું છે. એ ગાડું આપ જોઈ રહ્યા છો દરબારગઢની અંદર. આ અતિ પૌરાણિક પ્રાચીન જે વસ્તુ જે સ્વામિનારાયણ ભગવાન વખતની, ભગવાન જે વસ્તુ બધી વાપરતા એ ઢોલીઓ અને તમામ વસ્તુઓ આપ જોઈ રહ્યા છો. એમના શયનનો સામાન, જે વસ્તુ ભગવાન અહીંયા એમનો ઉપયોગ કરતા એ તમામ વસ્તુ જે અતિ દુર્લભ કહેવાય, અને ભાગ્યે જ આ બધી વસ્તુના દર્શન કરવા મળે એવા દર્શન આપણે આજે
जूनागढ़ जवाहर रोड स्थित स्वामीनारायण भगवान मंदिर दर्शन कर रहा छे। हूँ छू गुजरात यूट्यूब चैनल मध्यम थी आप जो रिया छो अति दुर्लभ भगवान ना समय नी जे भगवान खुद स्वामीनारायण भगवान अहीं रहता अने आ मंदिर नी पूजन अर्चन करता आ ए दरबारगढ़। दर्शक मित्रों आप जोई रह्या छो के भगवान ना शणगार माटे अहीं सेवा आपनार आ बधा बहनों जे दिवस रात मेहनत करीने भगवान ने शणगारवा माटे खूब ज सरस तैयारी करी रह्या होय छे आ बधा बहनों ने पण खूब खूब धन्यवाद। हूँ छू गुजरात की टीम वती जय स्वामीनारायण। तो दर्शक मित्रों हवे आपणे दरबारगढ़ना जे उपलो माळ छे त्यां आव्या छीए के जे भगवान रहता आप जोई रह्या छो के मुक्तराज झीणाभाई ने अक्षरधाम नुं राज आपी तेमना मातृश्री ने राजी करता प्रभु स्वामीनारायण। आप तस्वीर में जोई सको छो के जे तस्वीर नी अंदर एमना द्वारा समझावानी कोशिश करवामां आवी छे के जूनागढ़ शहर नी शाही सवारी में काकड़ी जमी नवाब ने खुदापणानो निश्चय करावता श्री हरि। आप भगवान ने जोई रह्या छो के ए जमाना में भगवान नी शाही सवारी ने काकड़ी जमी नवाब ने खुदापणानो निश्चय करावेलो। एक बीजी तस्वीर में आप जोई रह्या छो के कठियारा बहाउद्दीन ने दीवान थवाना आशीष आपता सदगुरु श्री गुणातीत नंद स्वामी भगवान ना ढोलिया दृष्टिगोचर थाई छे। आप जोई रह्या छो के वरजांग जाड़िया में ऐश्वर्य जणावी गाडू लांबू करावता श्री हरि आ भगवान ना परचा। पछी आ बाजु आपणे जोई रह्या छे के दामोदर कुंड पासेनी राधा डेरीए सिंहों साथे निर्भयनी नीलकंठ वर्णी सवारी। आप जोई रह्या छो के जे दामोदर कुंड पासे जे राधा डेरीनी जग्या छे जे राधाजीनुं मंदिर छे ત્યાં સિંહો સાથે નિર્ભય નીલકંઠવર્ણી જેને કહેવાય એવા સ્વામિનારાયણ ભગવાન। એ પછીની તસવીરમાં આપ જોઈ રહ્યા છો કે ઠાકોરશ્રી ઝીણાભાઈના દીવાનખાના આગળ રાસ રમતા શ્રીહરિ ભગવાન એ સમયમાં રાસ રમતા એ તસવીર પણ અહીંયા આપ જોઈ શકો છો। અને ભગવાન અહીંયા જે એની જૂની ખુરશીઓ આપણે જેને કહેવાય છે એ વખતની એ ખુરશીમાં જે બધા અહીંયા બેસતા એ પણ ખુરશી આપ જોઈ શકો છો। તેમજ આપ જોઈ રહ્યા છો કે દરબારગઢનો ઉપરનો માળ પહેલા માળે આપણે એના અદ્ભુત જે જૂનવાણી જે દરવાજા બારી કહેવાય એ પણ આપ જોઈ રહ્યા છીએ કે ખૂબ જ અદ્ભુત। દર્શક મિત્રો આપને દર્શન કરાવીશ અહીંયા જે અત્યારે ભગવાનનું સુશોભિત કરી અને એમને સરસ રીતે બહુ રજૂ કરવામાં આવે છે। તેમજ આ દરબારગઢને આપણે મંદિરના પણ દર્શન થાય છે। ભગવાન સ્વામિનારાયણ જે જગ્યાએ રહેતા એ દરબારગઢના ઉપરના માળે આપણે આવી ગયા છીએ આમ જ્યાં એ વખતનું લાકડાનું કોતરણી કામ આપણે જોઈ રહ્યા છીએ। તો દર્શક મિત્રો આપણે જે અત્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા અને જે ભગવાન જે જગ્યાએ રહેતા એ દરબારગઢ કે જે એમ કહેવાય છે કે અતિ દુર્લભ એમના દર્શન ભાગ્યે આપણને થતા હોય છે તો આ ચેનલના માધ્યમથી આપ સૌ આ અદ્ભુત દરબારગઢના પણ દર્શન કરી રહ્યા છો। તો હજુ આપણે આ જગ્યાના ઇતિહાસ વિશે અહીંના જે સ્વામી છે એમની પાસેથી કોઠારી સ્વામી પાસેથી પણ ઘણી બધી માહિતી લેવાની છે તો જોડાયેલા રહેજો। રક્ષાબંધનનો પવિત્ર અને પાવન દિવસ અને આ દિવસે આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનનો લાભ લેવા માટે આવ્યા છે। એમાંનામાં એક શ્રદ્ધાળુ આપણી વચ્ચે છે, આપણે એમને પૂછશું કે આજે એમણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા તો એમને આજે કેવું અનુભૂતિ થઈ છે? આપનું શુભ નામ? બાબુભાઈ સાવલિયા। આજે રક્ષાબંધનનો પર્વ છે, આજે હરિભક્તો બહુ ખૂબ અતિશય ભીડથી આવે છે દર્શન કરવા અને હરિકૃષ્ણ મહારાજ સિદ્ધેશ્વર મહાદેવ બધા હરિભક્તોના મનોરથ પૂરા કરે છે અને ભાવથી બધા દર્શન કરે છે। જય સ્વામિનારાયણ। તો દર્શક મિત્રો આપ જોયું કે ભગવાનના દર્શન કરવા માટે ઘણા બધા ભક્તો છે, એમના એક બીજા એક ભક્ત આપણી વચ્ચે છે, આપણે એમને પણ પૂછશું કે આપ ક્યાંથી આવો છો અને આપનું શુભ નામ? જૂનાગઢમાં નિપુલભાઈ મારોડિયા, સિદ્ધેશ્વર મહાદેવને પૂનમ ભરવા માટે અહીંયા માણસો બધા દર પૂનમે આવે છે
તેનું મહત્વ છે. સિદ્ધેશ્વર મહાદેવની અસીમ કૃપાથી બહુ સારું એવું ભગવાનની દર પૂનમે દર્શન કરવા આવે છે, ભરવા આવે. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે પૂનમ ભરવા માટે, જે સિદ્ધેશ્વર મહાદેવની પૂનમ ભરવા માટે જે લાખો શ્રદ્ધાળુઓ જે દેશ વિદેશથી આવે છે અને ભગવાનમાં જે અતૂટ એમને શ્રદ્ધા અને વિશ્વાસ છે, ભગવાન એમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે એવું અતિ ભવ્ય મંદિર જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, એમના આપણે આજે દર્શન કરીને પાવન થઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર આપનો. જય સ્વામિનારાયણ. જૂનાગઢ સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર આજરોજ શ્રાવણ માસ અને પૂર્ણિમા અને સાથે અનેરો એક સંયોગ જોઈએ તો સાથે રક્ષાબંધન છે અને દાદાની કૃપા તો એટલી અપરંપાર છે કે તમે જે કોઈ સંકલ્પ કરો એ અહીંયા પૂરા થાય છે. દાદાનું નામ છે સિદ્ધેશ્વર મહાદેવ, જેવું એમનું નામ. ભગવાન સ્વામીને જ્યારે અહીંયા મંદિરની અંદર જ્યારે મહાદેવને પધરાવ્યા ત્યારે એક વચન માંગેલું કે જે કોઈ હરિભગત હોય, હરિભગત હોય તો પણ ભલે, હરિભગત ન હોય તો પણ ભલે, પણ જે પોતાના શુભ સંકલ્પો લઈ અને અહીંયા દાદાની સમક્ષ રજૂ થાય છે એના શુભ અને સારા સંકલ્પો જે છે એ દાદા સિદ્ધ કરે છે. અને ખાસ કરીને એક વિનંતી કે જૂનાગઢની અંદર તમે જ્યારે પણ દર્શન કરવા માટે પધારો ત્યારે જવાહર રોડ સ્થિત સુવર્ણ મુખ્ય મંદિર, સ્વામિનારાયણ મંદિર જે છે તેમની મુલાકાત લ્યો અને અવશ્ય દર્શન કરો. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ કોઠારી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ભગવાન સ્વામિનારાયણે 6 મંદિરો પોતાના વરદ હસ્તે બનાવરાવ્યા અને દેવો પોતે પધરાવ્યા, એ પૈકીનું સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ આજથી 194 વર્ષ પૂર્વે, જેનો ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કરેલો કે જૂનાગઢની અંદર મહામંદિર બને, એટલે અહીંના પંચાળાના દરબાર ઝીણાભાઈ જેમનું દીવાનખાનું આજે પણ સ્વામિનારાયણ મુખ્ય મંદિરની સામેની સાઈડમાં છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ અનેક વખત પધારી અને ઝીણાભાઈને પોતાનો સંકલ્પ રજૂ કર્યો કે આ ભૂમિ ઉપર મારે મહામંદિર બનાવવું છે. ઝીણાભાઈએ પોતાની જે જગ્યા હતી તે બધી જ ભગવાન સ્વામિનારાયણને દાનમાં આપી છે. પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું છે. ભગવાન સ્વામિનારાયણે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, મહાન કવિરાજ સંપ્રદાયના થઈ ગયા, એમને અહીંના મંદિર બનાવવાની જવાબદારી આપી છે અને ત્યારબાદ મંદિરનું સરસ મજાનું કાર્ય થયું અને પૂર્ણ થયું 2 વર્ષના ટૂંકા ગાળાની અંદર. અને ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ હતો કે અહીં રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય અને સિદ્ધેશ્વર મહાદેવને પધરાવવા છે. સંકલ્પ અનુસાર મહામંદિરની મૂર્તિઓ તૈયાર થઈ અને તૈયાર થયા પછી સંવત 1884માં વૈશાખવદી બીજને દિવસે જે મૂર્તિ પ્રતિષ્ઠા માટેનું સરસ મજાનું મુહૂર્ત આવ્યું અને વેદોક્ત વિધિથી ભગવાન સ્વામિનારાયણે રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય અને સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી છે, જે આજે પણ સૌ લોકોના એક ભાવપૂર્ણ થતા હોય છે. આ ભૂમિ એવી દિવ્ય અને પ્રતાપી છે કારણ કે સિદ્ધેશ્વર મહાદેવના જે લોકો દર્શન કરે છે એમને પોતાના જીવનમાં બધા જ અનુભવો થતા હોય છે. સિદ્ધેશ્વર મહાદેવની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ઉમરા ઉપર ભગવાન સ્વામિનારાયણ અગ્રભાગની અંદર ઊભા રહી અને સિદ્ધેશ્વર મહાદેવને એવું કહે, અહીં તમને પધરાવું છું માત્ર લાડુ જમવા માટે નહીં, પણ આવનાર તમામ ભક્તોના જીવનના જે કાંઈ કષ્ટો હોય એ કષ્ટોને દૂર કરી અને એમના જીવનના જે કાંઈ સંકલ્પ હોય એને તમારે સિદ્ધ કરવાના છે. ભારત વર્ષની અંદર કદાચ બધી જ જગ્યાએ શિવલિંગ સ્વરૂપે તો શિવજી બિરાજમાન છે, પણ અહીં જે બેઠા છે મહાદેવજી એ રાજાધિરાજ સ્વરૂપે બિરાજમાન છે. એમનો રૂવાબ, એમની અદા, જેમ કૈલાસ પર્વત ઉપરથી ધ્યાનાવસ્થામાંથી જાગૃત થઈ અને પ્રસન્ન ચિત્તે જે પ્રમાણે બેઠા છે એ જ પ્રમાણે રાજાધિરાજ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણે પધરાવ્યા છે અને આજે પણ
દરેકના સંકલ્પ છે જીવનના સિદ્ધ કરે છે। કોવિડ-19ની મહામારીમાં પણ લોકોએ જેને સિદ્ધેશ્વર દાદાની પ્રાર્થના કરી છે અને માનતા કરી છે એને દાદાએ હોસ્પિટલની અંદર ડોક્ટરોએ કહેલું હોય કે ભાઈ આ કેસમાં શક્યતા નથી, છતાં પણ દાદાની જેણે માનતા કરી છે એ હસતા મોઢે ઘરે આવી અને દાદાના દર્શન કરવા આજે કેટલાય એવા શ્રદ્ધાળુઓ છે એ આવે છે, જેના જીવનમાં પુત્ર પ્રાપ્તિ ન હોય, 35-35 વર્ષ લગ્ન જીવનના વીતી ગયા હોય અને દાદાનો કોઈ સંકલ્પ કરાવરાવે તો સિદ્ધેશ્વર દાદા એમને ત્યાં પારણું બંધાવે છે। આજે પણ રોજની માટે 4-5 દીકરાઓની તુલા થતી હોય છે એવા સિદ્ધેશ્વર દાદા જે કાંઈ જીવનના સંકલ્પ હોય એની આગળ આપણે મૂકીએ છીએ એટલે દાદા જીવનના સંકલ્પ બધા જ પૂર્ણ કરે છે એવી આ પવિત્ર ભૂમિ એટલે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ। આમ તો ભારતીય સંસ્કૃતિની અંદર આપણા ગિરનારની જે આપણી જગ્યા છે એટલી બધી પવિત્ર છે, કારણ કે સંતો સતી અને સુરાની સૌરાષ્ટ્રની ભૂમિ અને એમાંય સંતોની ભૂમિ એટલે જૂનાગઢ, જ્યાં ગિરનારની અંદર 64 સિદ્ધોના બેસણા હોય એવી પવિત્ર ભૂમિ ઉપર સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢનું અને એવા ને એવા સંતોમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે વર્ષની અંદર મહિનો સુધી આવી અહીં રોકાણ કરી અને ખૂબ જેમણે સત્સંગ કરાવ્યો છે, લોકોની દિશા બદલી અને ભગવાન સાથેનું આત્મીયતાપણું કરાવરાવ્યું છે। માનવ સમાજની અંદર જે સમયની અંદર વ્યસનો ફેશનો એટલા બધા હતા એ લોકોને સારા રસ્તે ચડાવ્યા છે। આજે પણ એ મહાપૂજા પણ એટલી જ પ્રતાપી છે। આ ભૂમિ ઉપર સદગુરુ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ સુધી રહ્યા છે અને એમણે પણ ખૂબ લોકોને સત્સંગ કરાવી માનવ જીવન કેવી રીતે જીવવું જોઈએ, માનવ જન્મ મળ્યા પછી આપણું કર્તવ્ય શું હોય છે, આપણા કુટુંબ પરિવાર એમની જે કાંઈ આપણી જવાબદારીઓ છે એ નિભાવવી જોઈએ અને સત્સંગ પરાયણ જીવન જીવડાવી અને આલોક અને આલોક છોડ્યા પછીનું જે કાંઈ જે ભાતું છે એ પણ બંધાવરાવી એવો 40 વર્ષ સુધી પર્યંત સત્સંગ કરાવરાવ્યો છે। એટલે આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે આવા સરસ મજાના કાર્યો થતા હોય છે, આજે પણ લાખો લોકોની શ્રદ્ધા સિદ્ધેશ્વર મહાદેવ અને મહાપૂજામાં શાલિગ્રામ ભગવાનની સાથે જોડાયેલી છે અને લાખો લોકો દર્શન કરવા માટે આવે છે, એની માટે તમામ વ્યવસ્થા અમારું ટેમ્પલ બોર્ડ એ વ્યવસ્થા કરતું હોય છે। શ્રદ્ધાળુઓ આવે એમને રહેવા જમવાની બધી જ સુવિધા આપવામાં આવે છે, સાથે સાથે સોશિયલ વર્કિંગ પણ એટલું જ કરવામાં આવે છે। કોરોના મહામારીમાં અમે આઇસોલેશન સેન્ટર ચલાવ્યા છે, તૌતે જેવા વાવાઝોડાની અંદર આ સંસ્થા દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરીમાં જ્યારે વાવાઝોડાની અંદર ફૂડ પેકેટ વિતરણ તેમજ કીટો પણ આપવામાં આવી છે, આવા મહામંદિર દ્વારા સ્મશાનની અંદર પણ ગેટ અને સરસ મજાનો હોલ પણ બનાવવામાં આવ્યો છે। આ અમારું ટેમ્પલ બોર્ડ અને ટેમ્પલ બોર્ડના ચેરમેન કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી અને અમારી સમગ્ર ટ્રસ્ટી મંડળની ટીમ મારી સાથે વહીવટની અંદર ફરજ બજાવતા પૂજ્ય પીપી સ્વામી હોય, સમગ્ર અમારા યુવા સંતોની ટીમ હોય, આવું સરસ મજાનું રાધારમણ દેવ રણછોડ ત્રિકમરાય અને સિદ્ધેશ્વર મહાદેવનો મહિમા વધે, લોકોની આસ્થા અને શ્રદ્ધા ધર્મ સાથે જોડાયેલી છે એમાં લોકોને શ્રદ્ધા આસ્થાની સાથે વ્યવસ્થા પણ સરસ મળે અને સામાજિક કાર્યો પણ સંસ્થા દ્વારા સારા થાય એની માટે અમારું ટ્રસ્ટી મંડળ અમારા ચેરમેનશ્રી અને બધા જ સતત કાર્યરત હોઈએ છીએ। ભગવાન સ્વામિનારાયણને આજના દિવસે વિશેષ પ્રાર્થના કરીએ, સિદ્ધેશ્વર મહાદેવને વિશેષ પ્રાર્થના કરીએ, સૌનું સ્વાસ્થ્ય સારું રહે, સૌ જે કોવિડ-19માંથી આપણે બધા પસાર થયા છીએ આપણે ખબર છે કે જીવનની શૈલી હવે કેવી રીતે જીવવી જોઈએ, બસ સરકારશ્રીની ગાઈડલાઇન્સ કાયમની માટે અનુસરી અને આપણા જીવનની અંદર રહેલા વ્યસનો એનાથી દૂર રહીએ, ફેશનથી દૂર રહીએ અને આપણું સૌનો વિશ્વની અંદર જે મહાશાંતિ કાયમની માટે રહે, આપણી પ્રજા છે એ ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી છે, તો બસ વિશેષ સૌનું સ્વાસ્થ્ય સારું રહે, આસ્થા અને શ્રદ્ધા સાથે આપણું કુટુંબિક જીવન કાયમની માટે સુખી રહે એ જ અભ્યર્થના થા સાથે અસ્તુ જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। આવી સરસ
ચેનલના માધ્યમથી હું છું ગુજરાતી, એક હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ ગણાય કે ધર્મ અને આસ્થા અને શ્રદ્ધા જે આપણી ગુજરાતી પ્રજામાં છે કાયમની માટે આવી ચેનલો દ્વારા દેશ વિદેશની અંદર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે, તેમજ આપણા દેશની અંદર પણ જે જે આવા ધર્મસ્થાનો છે એ ચેનલના માધ્યમથી કાયમની માટે સરસ પ્રચાર પ્રસાર થાય એની માટે બસ ભગવાન રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય અને સિદ્ધેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ. હું છું ગુજરાતી ચેનલ એના સંચાલકો સાથે સાથે એમની ટીમ એમને કાયમની માટે આપણી જે સંસ્કૃતિ છે એ પ્રચાર પ્રસાર દેશ વિદેશમાં કરે અને વિશેષ એમના દ્વારા સારા કાર્યો થાય અને જનજન સુધી અને લોકો સુધી આપણી જે કાંઈ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર અને આસ્થા શ્રદ્ધા દ્વારા આવા ધર્મસ્થાનોને કાયમની માટે ઉજાગર કરે એ જ અભ્યર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ. આપણે રક્ષાબંધનના પવિત્ર અને પાવન દિવસે આ મંદિરના દર્શન કરી અને પાવન થયા, તો હવે પછીના એપિસોડમાં પણ આવી જ કોઈ ધાર્મિક જગ્યાની આપણે મુલાકાત લઈ એમના દર્શન કરીશું અને એમના ઇતિહાસ વિશે આપને અવગત કરાવશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ.